गत वर्षनी जेम आ वर्षे पण कोरोनाने लई यात्राधाम अंबाजी खाते भादरवी पूर्णिमा पर योजानार मेळो मोकूफ राखवामां आव्यो छे। ત્યારે ડીસાથી આજે મેળાના સમય પહેલા અંબાજી જવા માટે પદયાત્રા સંઘનું પ્રસ્થાન થયું હતું। બોલમાડી અંબે જય જય અંબેના નાદ સાથે પદયાત્રા કરી રહેલા આ પદયાત્રીઓ અંબાજી તરફ પ્રયાણ કરે છે। ડીસામાં છેલ્લા 15 વર્ષથી આ પદયાત્રા સંઘ અંબાજી જવા નીકળે છે, પરંતુ ગત વર્ષે કોરોનાના લીધે અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મેળો મોકૂફ રહ્યો હતો અને તેના લીધે આ પદયાત્રા સંઘનું આયોજન થઈ શક્યું ન હતું અને આ વર્ષે પણ એકવાર ફરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ભાદરવી પૂનમનો મેળો મોકૂફ રાખવામાં આવતા માઈ ભક્તો નિરાશ થઈ ગયા હતા। ત્યારે ડીસાથી નીકળતા આ પદયાત્રા સંઘ દ્વારા ભક્તોની માતાજી પ્રત્યેની આસ્થા જળવાઈ રહે અને સરકારની ગાઈડલાઈનનો પણ ભંગ ન થાય તે માટે ભાદરવી પૂનમના બદલે શ્રાવણ મહિનામાં જ આ સંઘનું પ્રસ્થાન કરાવ્યું છે, કારણ કે શ્રાવણ મહિનામાં મંદિર ખુલ્લું છે અને માતાજીના ભક્તો તેમની આસ્થા સાથે માનતાઓ પૂરી કરી શકે તેમ છે। આ ઉપરાંત દર વર્ષ કરતાં આ વર્ષે મર્યાદિત પદયાત્રીઓ પદયાત્રા કરી રહ્યા છે। બનાસકાંઠા જિલ્લાનો સૌથી મોટો ધાર્મિક કાર્યક્રમ એટલે કે ભાદરવી પૂનમનો મા અંબાનો મેળો, પરંતુ છેલ્લા 2 વર્ષથી બનાસકાંઠા જિલ્લા સહિત સમગ્ર વિશ્વમાં કોરોનાની કહેરના કારણે બનાસકાંઠા જિલ્લાના આ સૌથી મોટા ધાર્મિક કાર્યક્રમ પર રોક લાગી છે। દર વર્ષે ભાદરવી પૂનમ પર યોજાતા આ ભાદરવી પૂનમના મેળામાં માઈ ભક્તો લાખોની સંખ્યામાં પદયાત્રા કરી માના ધામમાં પહોંચતા હોય છે, પરંતુ આ વર્ષે પણ મેળો મોકૂફ રાખવામાં આવતા માઈના ભક્તોમાં નિરાશા જોવા મળી રહી છે। ત્યારે ડીસાની વાત કરવામાં આવે તો ડીસાના થી એક પદયાત્રા સંઘ દ્વારા માના દર્શન કરવા માટે એક નવો ઉપાય કરવામાં આવ્યો છે કે જેનાથી સરકારની ગાઈડલાઈનનું પાલન થાય અને માઈ ભક્તોની આસ્થાને પણ જળવાઈ રહે। આવો જ એક પદયાત્રા સંઘ આજે નીકળ્યો છે, આપણે આ પદયાત્રીઓને મળીએ અને ચર્ચા કરીએ। જે શું નામ છે આપણું? સંગીતાબેન। સંગીતાબેન, આજે જે પદયાત્રા નીકળી છે જે દર વર્ષે ભાદરવી સુદ દસમના નીકળતી હોય છે, આ વર્ષે શ્રાવણ મહિનામાં નીકળી છે, તેનું કારણ શું છે? શ્રાવણ મહિનામાં નીકળવાનું કારણ એ છે કે અમે 15 વર્ષથી આ પદયાત્રામાં જોડાયેલા છીએ અને સંઘ અમારા ઘરેથી નીકળે છે ડીસાથી, પણ ગયા વર્ષે કોરોના મહામારીના કારણે અમે આ સંઘ મોકૂફ રાખ્યો હતો અને આ વખતે શ્રાવણ મહિનામાં જવાનું એટલું કારણ છે કે ભાદરવાની અંદર ભીડભાડ ન થાય, સંક્રમણ ન ફેલાય, એટલા માટે અમે વહેલા પદયાત્રા રાખી છે। જીસનજી, વાત કરીએ તમે જે આ સંઘનું છેલ્લા 15 વર્ષથી આયોજન કરી રહ્યા છો, તો આ વર્ષે જે વહેલો સંઘ નીકળવાનું મુખ્ય કારણ શું છે? શ્રી શક્તિગુરુ અને આનંદ પ્રકાશ મિત્ર મંડળ અંબાજીથી ડીસા પગપાળા યાત્રા સંઘ છેલ્લા 15 વર્ષથી નીકળે છે। છેલ્લા 2 વર્ષથી કોરોનાની મહામારીને કારણે અમે આ સંઘ ગઈ વખતે મોકૂફ રાખ્યો હતો, 25 જણા જ ગયા હતા। આ સાલ પણ અમે સરકારશ્રીની ગાઈડ લાઈન મુજબ જ સંઘ શ્રાવણ મહિનામાં એટલે રાખ્યો છે કે ભાદરવા મહિનામાં આ વખત મેળાનું આયોજન કેન્સલ રહેલ છે, એટલે અત્યારે અંબાજીમાં વધુ પબ્લિક ભેળી ના થાય, સંક્રમણ ના થાય એ હેતુથી જે લોકોને માનતા હશે એમને અમે માનતાવાળા ધાર્મિક સાથે સંકળાયેલાને લઈને 100 માણસો સાથે નીકળ્યા છીએ અને પરમ દિવસે અમે અંબાજી વાગી અને અમારી માનતા પૂરી કરીશું। શું નામ છે આપણું? મારું નામ દિલીપભાઈ જોશી। દિલીપભાઈ, કેટલી ઉંમર છે તમારી? મારી 60 વર્ષની ઉંમર છે। શું છે તમારા અનુભવ અને કેટલા વર્ષથી તમે આ પદયાત્રા સંઘમાં જોડાયા? હું છેલ્લા 10 વર્ષથી આ યાત્રાની અંદર જોડાયો છું। આ યાત્રાની અંદર ખરેખર જે ભાઈ બહેનોને કોઈ સુવિધા ન હોય અને આટલે દૂર જવા માટે ઘણી તકલીફો પડે છે, આ સંઘ એવો છે કે બધાને સાથે લઈને ચાલે અને ઓછા કિલોમીટરની અંતરે 2 નાઇટ વચમાં રોકાઈ અને લઈ જાય છે। કારણ કે શું છે કે કોઈને એકદમ જવામાં તકલીફ પડે એટલે આ સંઘ એકદમ હવા બધા લોકોને સારી રીતે જમવા ખાવા પીવાનું બધું બહુ સારી રીતે વ્યવસ્થા કરી અને શૈલેષભાઈ રાયગોર એમની બહુ સારી જહેમત કરી અને પોતાને બહુ સારો આ ઉત્સાહ છે અને કાર્ય બહુ સારું કાર્ય કરે છે અને એમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું હું। જે ડીસાથી નીકળતો આ સંઘની એક ખાસિયત એ છે કે અહીં નાના બાળકોથી લઈ વયો વૃદ્ધો પણ જોડાય છે અને 3 દિવસની આ પદયાત્રા બાદ માના ધામમાં દર્શન કરવા પહોંચે છે। ત્યારે દર વર્ષે કોરોના કા જે આ ભાદરવી પૂનમનો મેળો યોજાતો હોય છે તે ભાદરવી સુદ દસમના નીકળતો હોય છે, પરંતુ આ વર્ષે અને છેલ્લા 2 વર્ષથી કોરોના કાળના કારણે ભાદરવી પૂનમનો મેળો મોકૂફ રહેતા આ માઈ ભક્તોએ વહેલા પ્રસ્થાન કર્યું છે। અતુલ પટેલ સાથે બીકે ન્યૂઝ ચેનલ માટે હરેશ ઠાકોર।